વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાતમાં સૌ પ્રથમવાર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ થશે. અમદાવાદના મેયર અને કમિશનર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરશે. પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી પ્રારંભિક તબક્કે બે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવશે. ટાટા કંપનીએ બનાવેલી ઇલેક્ટ્રિક કાર અમદાવાદ આવી પહોંચી છે. એક વખત ચાર્જ થયા બાદ કાર 120 કિલોમીટર સુધી ચાલી શકે છે. 12 લાખની કિંમતની એક એવી બે કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદી છે. ઇલેક્ટ્રિક કાર એન્જિન વગરની હોવાથી પ્રદૂષણનું પ્રમાણ નહિવત રહે છે. ગૌતમ શ્રીમાળી સંવાદદાતા જોડાઈ ગયા છે. ગૌતમ, સૌ પ્રથમ હવે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ ગુજરાતમાં થશે અને તેમાં પણ અમદાવાદના મેયર અને કમિશનર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરશે. શું ફાયદા છે આ કારના, જાણીએ. ચોક્કસથી સંજીવની વાત કરવામાં આવે તો હાલ ઇલેક્ટ્રિક કાર છે તે માર્કેટમાં આવી ચૂકી છે અને પર્યાવરણની જાળવણી માટે આ ખાસ પ્રકારની જે કાર છે તે તૈયાર કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આ ઈ કાર છે એટલે કે આવનારા દિવસોમાં એટલે કે પર્યાવરણ અને જે વોઇસ અને નોઇઝ પોલ્યુશનને જે કંટ્રોલ કરે તે પ્રકારની જે કાર છે તેમાં ઝીરો જેટલો જે ધ્વનિ જે પ્રદૂષણ છે તેને પણ કંટ્રોલ કરે છે, વાયુ પ્રદૂષણ છે તેને પણ કંટ્રોલ કરે તે પ્રકારની જે કાર છે. ઇલેક્ટ્રિક ફ્યુચરથી ચાલતી જે કાર છે તે જોવા મળી રહી છે. કારના જે ફ્યુચરની વાત કરવામાં આવે તો હાલ તો આ જે કાર આપ જોઈ રહ્યા છો કે જે ઓટોમેટિક સિસ્ટમથી આ જે કાર છે તે ચાલે છે. નજીવી એટલે કે જો કાર ચાલુ કરવાની સાથે જ કોઈ પણ પ્રકારનો જે અવાજ છે તે પણ નથી આવતો તે પણ જોઈ શકાય છે. આ કારના ફ્યુચર છે 5 સીટરની જે કાર છે તે પણ જોવા મળી રહી છે. એટલે કે પાછળ 3 લોકો બેસી શકે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પણ જોવા મળી રહી છે અને આગળ 2 જણા બેસી શકે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પણ આ કારમાં જોવા મળી રહી છે. એટલે કે આ કાર છે તે અવકાશમાં આવનારા દિવસોમાં એટલે કે પ્રાથમિક તબક્કાના ધોરણે અમદાવાદના મેયર અને કમિશનર છે તે આ કારનો ઉપયોગ કરશે અને આ કાર છે તેને જે આવનારા દિવસોમાં એએમસી છે તે વાપરશે. ખાસ કરીને જે પ્રદૂષણ નિયંત્રણ કરવાની જે વાત છે તે સામે આવી રહી છે તેના ઉપયોગ સમાન આ કારનો છે તે ઉપયોગ કરવામાં આવશે. આ કારની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું જે એન્જિન આ કારમાં નથી, પરંતુ આ કાર જે છે તે બેટરીથી જે ચાલતું હોય તે પ્રકારની જે ફ્યુચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અને આ સમગ્ર જે કાર છે તે એટલે કે બેટરીથી ચાલશે, બેટરી સંચાલિત ચાલશે અને આસાનીથી કોઈ પણ ઘરે પણ આ ચાર્જ કરી શકાય તે પ્રકારની જે ફેસિલિટી છે તે અહીં આપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે અહીંથી ઘરે સામાન્ય પ્લગમાં જે રીતે વોશિંગ મશીન કે ટીવી ચાલુ કરી શકે છે તે પ્રકારની જે સિચ્યુએશનમાં આ કાર છે તે ચાર્જ થઈ શકશે. અને એ જ રીતે જોવા મળી રહ્યા છે કે એનો પોઈન્ટ છે ઘરે આસાનીથી ચાર્જ છે તે કરી શકાય છે 120 કિલોમીટર સુધી. એટલે કે એક વાર ફૂલ ચાર્જ કરવાથી 120 કિલોમીટર સુધી આ જે કાર છે તે ચાલશે અને અન્ય વાહનોની સરખામણીમાં આ જે કાર છે તે નૈવત રીતે જે જોવા મળશે. કારના ઓનર જે છે જે મેનેજિંગ માર્કેટિંગ છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે કાર છે તેની વિસ્તૃત ફેસિલિટી શું છે અને કેવી રીતે અવકાશમાં આવી છે, અન્ય કારોની સરખામણીમાં આ કારની કિંમત કેટલી છે, કેવી રીતે કામ કરશે, પ્રાથમિક ધોરણે કયા કયા બેઝ ઉપર આ કારને લાવવામાં આવી છે અને હાલ આ કારના ફ્યુચર છે. હાલમાં આ જે ગાડી છે એ કમ્પ્લીટલી બેટરી ઓપરેટેડ છે. આપણે આની અંદર કોઈ પણ પ્રકારનું એન્જિન કે કંઈ પણ છે નહીં અને આને ખાલી આપણે જેમ એક મોબાઈલ ચાર્જ કરીએ છીએ એ રીતે જ આ ચાર્જ થાય છે અને એક ફૂલ ચાર્જ બેટરીથી 120 કિલોમીટર જેટલું આ ગાડી ચાલે છે અને આમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી, આપણું જે એટમોસ્ફિયર છે એ ડિસ્ટર્બ થતું નથી. આ ચલાવતી વખતે તમને જરા પણ નોઇઝ પોલ્યુશન પણ નથી આવતું. અને આની બીજી ગાડીઓને આપણે જોઈએ છે પેટ્રોલ કે ડીઝલ તો આપણને એવરેજ ખર્ચો પર કિલોમીટર 5 થી 5.5 રૂપિયા પડે છે અને આ ગાડીનો આપણને એવરેજ જે પણ ગ્રાહક વાપરશે એને 1 રૂપિયા પ્રતિ કિલોમીટરના ધોરણે ખર્ચ આવશે. અને એ ગાડીનું અંદર ફીચર જોવા જાઓ તો પાવર સ્ટીયરિંગ છે, પાવર વિન્ડોઝ છે, ઓટોમેટિક ટ્રાન્સમિશન છે, ડિસ્ક બ્રેક્સ છે, 2 એરબેગ છે સ્ટીને માટે અને મ્યુઝિક સિસ્ટમ સારું આપેલું છે અને 5. બિલકુલ, તો પહેલી ગુજરાતની સૌ પ્રથમ ઇલેક્ટ્રિક કાર અમદાવાદમાં લાવવામાં આવી છે જેનો ઉપયોગ મેયર અને મ્યુનિસિપલ કમિશનર કરશે.